अस्सलामु अलैकुम विद्यार्थी मित्र, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 गणित विषय में प्रकरण नंबर 3 केतला चौरस एनी शुरुआत करीशू। एना पहलाना टास्क में आपणे प्रकरण नंबर 2 आकार अने खूणा एमां आकारों अने खूणाओ विषे समझूती मेळवी गया हता। मने आशा छे के तमे ए समझूती सारी रीते समझ्या हशो अने दाखला गणिया हशे। चलो तो आजे आपणे प्रकरण नंबर 3 केतला चौरस एनी समझूती मेळवीशुं। शुं कीधुं छे? बिंदुओथी बनावेल कागळ परना लाल चौरसनी बाजू मापो। आवा 12 चौरस वडे अलग अलग प्रकारना जेटला पण लंबचौरस बने ते दोरो। बराबर, बिंदुओथी बनावेला कागळ परना लाल चौरसनी बाजू मापो, एटले के तमारे आ बाजू मापवानी छे। बराबर, तो ते लगभग 1 सेमी जेटली आवशे। बराबर ने, तो एवा अहीं तमने एक चौरस आपेलू छे, एवा बिंदुओनी मददथी तमारे 12 चौरसनो उपयोग करीने लंबचौरस बनावानो छे। बराबर, तो अहीं 1 2 अहीं एक चौरस बनशे एटले 1 2 3 4 5 6 7 8 9 10 11 12, एटले के 12 चौरसनो उपयोग करीने आवी रीते तमारे लंबचौरस बनावानो छे। बीजू जोईए, बराबर, अहीं पर जो 12 छे, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર ને? ચલો બીજું કેવું બનશે, આ તો તમને અહીં બનાવીને આપેલું જ છે, આપણે પૂર્ણ કર્યું, બરાબર ને? તમારે પણ તમારી ચોપડીમાં આવી રીતે લંબચોરસ બનાવવાના રહેશે, અને ચોપડી નહીં હોય તો તમારી નોટબુકમાં બનાવવાના રહેશે। બીજું જોઈએ, આવી રીતે આવશે। બરાબર, ચાલો હજુ પણ 12 જ ખાના લેવાના, બરાબર ને? 1 2 3 4 5 6 7 8 9 10 11 12, એટલે કે 12નો ઉપયોગ કરીને આવી રીતે તમારે લંબચોરસ બનાવવાના રહેશે। બરાબર, ચાલો ફરીથી સેમ આવી જ રીતે લંબચોરસ બનશે। ચાલો હવે ફરીથી લંબચોરસ બનાવીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર ને? આ એક ચોરસ બનશે, એવા 12 ચોરસનો ઉપયોગ કરીને અહીં તમારે લંબચોરસ બનાવવાનું રહેશે। સમજ પડે છે ને? ચાલો, તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? તો કેટલા લંબચોરસ બનાવી શક્યા ગણો તો, આ લંબચોરસ તો તમને આપેલું જ છે, એટલે આ નહીં ગણવાનું એના સિવાય, 1 2 3 4 5 6 અને 7, એટલે કેટલા લંબચોરસ બનાવી શક્યા? 7 લંબચોરસ। સમજ પડે છે ને? આગળ જોઈએ, દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે, તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે। હવે તમને એમ થશે કે આ ક્ષેત્રફળ શું છે? તો ક્ષેત્રફળ વિશે હમણાં આપણે ટૂંકમાં માહિતી જોઈશું। તો ક્ષેત્રફળ એટલે કે જે તે આકારે રોકેલી જગ્યા, જે તે આકારે રોકેલી જગ્યા, એટલે કે આ આકાર જેટલા ભાગમાં છે એ જે છે એ આકારનું ક્ષેત્રફળ આવશે। હદની લંબાઈને પરિમિતિ કહે છે, આ શબ્દ પણ તમારા માટે નવો છે, પરિમિતિ। બરાબર, હદની લંબાઈ એટલે કે આ જે એની લંબાઈ આવશે એની હદની લંબાઈ, એને શું કહેવાશે? પરિમિતિ કહેવાશે। આગળ જોઈએ, ટિકિટનું માપ। ચાલો હવે ટિકિટ શું કરવાની છે? માપવાની છે। આ રસપ્રદ ટિકિટ જુઓ, ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો ચાલો સૌથી પહેલાં આપણે ટિકિટ એનું ક્ષેત્રફળ શોધીશું। તો આ જે છે એક ચોરસ એ 1 સેમી × 1 સેમીનો છે, બરાબર? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, બરાબર? ક્ષેત્રફળ એટલે આપણે કીધું કે જે તે આકારે રોકેલી જગ્યા, એટલે કે ટિકિટ એક એ રોકેલી જગ્યા, એટલે એનું શું આવશે? ક્ષેત્રફળ।
तो केटलू आवशे 18 ચોરસ, શું આવશે 18 ચોરસ. અને ટિકિટ બી દ્વારા કેટલા, તો ટિકિટ બીનું ક્ષેત્રફળ, તો ટિકિટ બીમાં પણ કેટલા ચોરસ છે એ તમારે ગણવાના. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે ટિકિટ બી દ્વારા કેટલા ચોરસ આવશે, 8 ચોરસ આવશે. સમજ પડે છે ને? આ ખાલી જગ્યા પણ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. આગળ જોઈએ, આગળ શું કીધું છે, કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. તો કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, તો જે ટિકિટે સૌથી વધુ જગ્યા રોકેલી છે એ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે આવવાનું. તો અહીં કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે આવશે, તો તમને દેખાય જ છે કઈ ટિકિટ આવશે, તો ટિકિટ એ, બરાબર ને? કારણ કે ટિકિટ એ જે છે એ વધારે ખાનામાં આવેલી છે. આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે, 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે એ હમણાં જ આપણે જોયું. કેટલા ચોરસ છે હમણાં જ આપણે ગણ્યું ને, કેટલા ચોરસ છે, 18 ચોરસ. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે, ખાલી જગ્યા 4 સેમી. તો સૌથી મોટી ટિકિટ કઈ છે, એ. એટલે ટિકિટ એનું ક્ષેત્રફળ કેટલું આવશે, 18, બરાબર. જેટલા ખાના છે એટલું એનું શું આવશે, ક્ષેત્રફળ આવશે. એટલે કેટલા સેમી ક્ષેત્રફળ આવશે, 18 ચોરસ સેમી. સમજ પડે છે ને? આગળ જોઈએ, આગળ શું કીધું છે, કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે. તો ચાલો, કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ આમાંથી સરખું છે એ તમારે જોવાનું છે. તો સૌથી પહેલાં આ તો સૌથી મોટી છે એટલે આપણને આવશે, આ સૌથી નાની છે એટલે આપણને આવશે, બરાબર. હવે બચ્યું બી, ડી, સી અને એફ. તો બીનું કેટલું આવશે, જેટલા ખાના એટલું એનું ક્ષેત્રફળ. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 આવશે, બરાબર. એટલે બીનું કેટલું આવશે, 8, અને સીના કેટલા આવશે, 1, 2, 3, 4, 5, 6. ચાલો, આનો 6 અને આનો 8 એટલે આ પણ નહીં આવશે. હવે બચ્યું ડી અને એફ. તો ડીનું આવશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ડી. અને એફનું આવશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એટલે કોનું સરખું આવ્યું, તો ટિકિટ ડી અને ટિકિટ એફ આ બંનેનું ક્ષેત્રફળ કેવું આવશે, સરખું આવશે. દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે એટલે આ બંને ટિકિટનું ક્ષેત્રફળ હમણાં જ આપણે ગણ્યું, કેટલું આવ્યું, 12 ચોરસ સેમી. સમજ પડે છે ને? આગળ જોઈએ, આગળ શું કીધું છે, સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા 4 સેમી છે. હવે તમને ખબર કેવી રીતે પડશે કે આમાંથી સૌથી નાની ટિકિટ કઈ છે, તો જે ટિકિટ ઓછા ખાનામાં આવેલી હોય એ સૌથી નાની. તો અહીંયા આ ટિકિટ ઈ, બરાબર, 4 જ ખાનામાં આવેલી છે એટલે એનું ક્ષેત્રફળ પણ શું આવશે, 4 ચોરસ સેમી. 1, 2, 3, 4 એટલે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી આવશે, 4 ચોરસ સેમી. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત. તો સૌથી નાની ટિકિટ હમણાં જ આપણે જોઈ, ઈ ટિકિટ, ઈ સૌથી નાની છે અને એનું ક્ષેત્રફળ છે 4 ચોરસ સેમી. અને ટિકિટ એ સૌથી મોટી ટિકિટ છે જે આપણે આગળ જોયું, તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે, તો એનું ક્ષેત્રફળ આવશે, સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું આવશે, 18 ચોરસ સેમી. અને સૌથી મોટી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું આવશે, 4 ચોરસ સેમી, બરાબર. હવે તફાવત કીધું છે એટલે બંનેની શું આવશે, બાદબાકી. તેથી તફાવત આવશે 18 માઇનસ 4 = 14 ચોરસ સેમી. એટલે તફાવત શું આવશે, 14 ચોરસ સેમી. સમજ પડે છે ને? આમ તમારે આ બધી જ ખાલી જગ્યા સમજીને તમારી નોટબુકમાં લખવાની રહેશે. આગળ જોઈએ, અનુમાન કરો કોનું ક્ષેત્રફળ વધારે છે, તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું, બરાબર. આ પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે આવશે કે પગની છાપનું? તો તમને કીધું એમ કે ક્ષેત્રફળ એટલે કે જે તે આકારે રોકેલી જગ્યા. તો પુસ્તક જે છે એ વધારે જગ્યા રોકશે એટલે કોનું ક્ષેત્રફળ વધારે આવશે, તો પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે આવશે. કોનું ક્ષેત્રફળ
નું ક્ષેત્રફળ ઓછું છે એક સાથે 5 રૂપિયાની બે નોટનું કે 100 રૂપિયાની એક નોટનું? તો તમે એક સાથે 5 રૂપિયાની બે નોટ મૂકો અને 100 રૂપિયાની એક નોટ મૂકો તો 100 રૂપિયાની જે નોટ આવશે એ ઓછી જ જગ્યા રોકશે 5 રૂપિયાની બે નોટ કરતાં. તેથી 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ કેવું આવશે? ઓછું આવશે. તેથી લખાશે કે 100 રૂપિયાની જે નોટ છે એનું ક્ષેત્રફળ જે છે તે 5 રૂપિયાની નોટ કરતાં કેવું આવશે? ઓછું આવશે. સમજ પડે છે ને? આગળ જોઈએ. શું કીધું છે? વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, શા માટે? આપણે જોવાનું છે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, તો જો વધારે હોય તો શા માટે? તો અહીંયા લખાશે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. તો કેમ એટલું જ છે? કારણ કે વાદળી રંગના ત્રિકોણને બરાબર વચ્ચેથી કાપીને બંનેના ટુકડાને બાજુમાં દર્શાવેલ લંબચોરસ પ્રમાણે ગોઠવતા બંનેનું ક્ષેત્રફળ એકસરખું મળે છે. બરાબર, આ વાદળી રંગના જે ત્રિકોણ જે છે એને અહીંયા વચ્ચેથી હું કાપી નાખું, વચ્ચેથી કાપું અને આના પર ગોઠવું તો સેમ પીળા રંગનો આકાર છે એવો આકાર એનો બની જશે. અને જો પીળા રંગના આકારને અહીં વચ્ચેથી કાપીને જો એને ખોલું તો એનો આકાર વાદળી રંગ જેવું, એટલે કે વાદળી રંગના આકાર જેવું બની જશે. તેથી અહીં બંનેના ક્ષેત્રફળ સરખા આવશે. સમજ પડી? આમ તમારે ખાલી જગ્યા અને સમજૂતી તમારી નોટબુકમાં લખવાની રહેશે. એના આગળની સમજૂતી આપણે આગલા તાસમાં જોઈશું. થેન્ક યુ.